ક્ષેત્રોમાં આગળ વાત કરીએ તો હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ 4 વર્ષની નીચી સપાટી હોય તાકીદે ભાવ ઘટાડવા માટે ગુજરાત ગેસના MD મિલિંદ તોરવણે સમગ્ર જો વાત કરીએ તો ભાવ ઘટાડવા રૂબરૂ મુલાકાત કરી હતી, જેને પગલે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં માત્ર 3 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. તો ગેસના ભાવમાં માત્ર 3 જ રૂપિયાનો ઘટાડો કરવા અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગકારોએ વર્તમાન પરિસ્થિતિમાં ગેસના ભાવમાં 8 થી 10 રૂપિયા ભાવ ઘટાડો કરવા માંગ કરી હતી, પરંતુ કંપનીએ માત્ર 3 રૂપિયા જ ભાવમાં ઘટાડો કરતા ઉદ્યોગકારોમાં પણ નારાજગી જોવા મળી છે. ગુજરાત ગેસમાં આજે 3 રૂપિયાના ભાવ ઘટાડાનો પરિપત્ર આવેલ, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ અત્યારે જોઈએ નેચરલ ગેસના તો ખૂબ જ તળિયાના છે, $1.25 પર MMBTU છે. આ ભાવ જોતા ગુજરાત ગેસને ઓછામાં ઓછા 15 રૂપિયા ભાવ ઘટાડવાની જગ્યા રહેલ છે. અને એ હેતુથી અમે ગઈકાલે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો MD સાહેબ સાથે મિટિંગ કરી અને 8 થી 10 રૂપિયા એટલીસ્ટ ભાવ ઘટાડવા માટે અમે રજૂઆત કરેલ. પરંતુ આજે 3 રૂપિયાનો ફક્ત ભાવ ઘટાડો થતાં સિરામિક ઉદ્યોગકારોમાં ખૂબ જ મોટા પાયે રોષ છે. તેમજ અમુક ઉદ્યોગકારો એવું પણ જણાવી રહ્યા છે અને અમને પણ લાગી રહ્યું છે કે પ્રોપેન ગેસના જે અત્યારે ઊંચા રેટ છે એની કમ્પેરિઝનમાં ગુજરાત ગેસ ભાવ રાખે છે અને પ્રોપેન ગેસના ભાવ વધુ છે તેનો લાભ અત્યારે ગુજરાત ગેસ ઉઠાવે છે. હાલની જે માર્કેટ પરિસ્થિતિ જોવા જઈએ તો ડોમેસ્ટિક માર્કેટમાં ખૂબ જ મંદી છે અને મોટા પ્રમાણમાં પ્રાઇસ વોર છે. તેમજ એક્સપોર્ટમાં પણ સુએઝ કેનાલના રેડસીના જે ઇસ્યુ છે ત્યાં જે એટેક થાય છે શિપ ઉપર, તેથી શિપ અત્યારે ડાયવર્ટ કરવી પડશે. ડાયવર્ટ કરવાથી શિપિંગ લેનના ભાડા ખૂબ જ વધુ પ્રમાણમાં વધી ગયા છે, 3 થી 4 ગણા થઈ ગયા છે. એટલે એક્સપોર્ટરોને અત્યારે મોટી તકલીફ છે. જે ઇમ્પોર્ટરોના ઓર્ડર પ્લેસ કરેલા છે એ અત્યારે શિપમેન્ટ લોડિંગ થતા નથી અને નવા ઓર્ડર પણ આવતા નથી. એટલે સિરામિક ઉદ્યોગની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. એટલે આવી વિકટ પરિસ્થિતિમાં 3 રૂપિયા એટલે ભાવ કશું ના કહેવાય. અને અમે જોવા જઈએ તો અત્યારે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ભાવ ઘટાડવાની જગ્યા છે, તો ગુજરાત ગેસને જે અત્યારે આંતરરાષ્ટ્રીય ભાવ છે એ મુજબ ભાવ જો ગુજરાત ગેસ કરી આપે તો કંઈક આ વિકટ પરિસ્થિતિમાંથી ઇન્ડસ્ટ્રી બહાર આવી શકે. આગામી સમયમાં અમે માનનીય શ્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને તેમજ CM સાહેબને અમે રજૂઆત કરીશું. ખેડા જિલ્લા સેવા સદનમાં લાંચિયો કર્મચારી લાંચ લેતા ઝડપા.